આગળ વધીએ તો સુરતનો સમગ્ર મામલો સામે આવ્યો છે. સુરતમાં બોગસ બિલિંગના આધારે કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. જીએસટી વિભાગે બિલિંગના આધારે ઓવર વેલ્યુએશનનું કૌભાંડ ઝડપ્યું હતું. તો એક્સપોર્ટનો મહત્તમ લાભ લેવા ઓવર વેલ્યુએશન કરવામાં આવતું હતું અને રૂપિયા 40ની સાડી 400 થી 500 ના ભાવે દર્શાવી એક્સપોર્ટ કરવામાં આવતી હતી. બ્રોકર દ્વારા મોકલવામાં આવતા માલની વિગતોની તપાસ કરવામાં આવશે. તો અગાઉ ઝડપાયેલા બોગસ બિલોમાં માલની હેરફેર થતી ન હતી અને બિલિંગના આધારે કરાવવામાં આવતી હતી. આઈટીસી પાસ ઓન સમગ્ર કૌભાંડ 100 કરોડનું આશરી હોવાની શક્યતા પણ સેવાઈ રહી છે. તો સુરતનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે જેમાં બોગસ બિલોમાં માલની હેરફેર થતી ન હતી અને બિલિંગના આધારે કરાવવામાં આવતી હતી. આઈટીસી પાસ લોન તેમજ સુરતનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે જેમાં સુરતમાં બોગસ બિલિંગના આધારે કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. તો એક બાદ એક કૌભાંડો ઝડપી પાડવામાં આવી રહ્યા છે ત્યારે સુરતનો આ સમગ્ર મામલો કે જ્યાં વધુ એક કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે, બોગસ બિલિંગના આધારે કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. તમારી સાથે હાલ સંવાદદાતા અમિત જોડાઈ ગયા છે. અમિત, જે પ્રમાણે બોગસ બિલિંગનો જે આ મામલો સામે આવ્યો છે અને બિલિંગ આધારે ઓવર વેલ્યુએશનનું કૌભાંડ આખું ઝડપી પાડવામાં આવ્યું છે ત્યારે શું છે વધુ અપડેટ તે અંગે? જે ચોક્કસથી સુરતની ટેક્સટાઇલ માર્કેટમાંથી આ જીએસટીના જે બોગસ બિલિંગનું કૌભાંડ ઝડપાયું છે તે કોઈ નવાઈની વાત નથી. અગાઉ પણ આ પ્રકારે મોટા કૌભાંડો ઝડપાઈ ચૂક્યા છે, પરંતુ આ વખતે જે કૌભાંડ ઝડપાયું છે તેમાં કૌભાંડની ટ્રીક બદલવામાં આવી છે. અગાઉ માત્ર બિલો પર કૌભાંડ થતું હતું, કોઈ પણ પ્રકારના માલની હેરફેર થતી ન હતી, પરંતુ હવે જે કૌભાંડ પકડાયું છે તે આજે બોગસ બિલિંગના આધારે ઓવર વેલ્યુએશનનું આજે આખું કૌભાંડ છે, જેમાં 40 રૂપિયાની સાડીનો ભાવ 400 રૂપિયાથી લઈ 500 રૂપિયા દર્શાવવામાં આવતો હતો અને તેને એક્સપોર્ટ કરવામાં આવતી હતી. કે આ સમગ્ર જે કૌભાંડ છે તે જીએસટી વિભાગના ધ્યાને આવ્યું છે અને 100 કરોડ કરતા વધારેનું કૌભાંડ હોવાની પણ શક્યતાઓ છે તે અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. જીએસટી વિભાગના અધિકારી દ્વારા બ્રોકર મારફત આજે માલ મોકલવામાં આવી રહ્યો હતો તેની વિગતોની પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે. અગાઉ જે કૌભાંડો જે ઝડપાયા હતા તેમાં માત્ર જે બિલિંગના જ આધારે આઈટીસી પાસ ઓન કરવામાં આવતી હતી, પરંતુ હવે આજે એક ત્રિકામાં બદલાઈ હોય તેવું મત પણ લાગી રહ્યું છે કે માલનું ઓવર વેલ્યુએશન બતાવીને આઈટીસી લેવામાં આવી રહી છે અને જેનો મુખ્ય બેનિફિશિયરીને ફાયદો ઉઠાવતા હોય છે. એટલે કહી શકાય કે જ્યારે આ કેસમાં એક્સપોર્ટનો મહત્તમ લાભ લેવામાં ઓવર વેલ્યુએશન કરવામાં આવતું હતું ત્યારે હવે કઈ પ્રકારે આજે સમગ્ર મામલો ચાલતો હતો અને કેટલા લોકો આ પ્રકારનું કૌભાંડ આચરતા હતા તે બાબતે અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી છે.